एसएमसी मेयर और कमिश्नर पत्रकार परिषद योजी रहा है सीधा जी सूरत। म्युनिसिपल कॉर्पोरेशन राज्य सरकार ना सहकार थी प्राइवेट हॉस्पिटल में जेमने पण सारवार उपलब्ध सारवारनी जरूर छे एना माटे उपलब्ध करावी शक्यु छे। हालना संजोगों में जे स्ट्रेटेजी हती ए स्ट्रेटेजी मुजब सिविल हॉस्पिटल ए पहलू स्टेशन हतु एनु सेच्युरेशन आवे जे गईकाले आवी गयु त्यार पछीनी बीजा स्टेपनी जे हॉस्पिटल हती ए स्मीमेर हती कारण के स्मीमेर में नॉन कोविड ट्रीटमेंट पण चाले छे एटला माटे एने सेकंड स्टेज ऊपर राखवामां आवी अने त्यां पण हवे पेशंट दाखल थवानुं शुरू थई गयुं। पण आपणे ज्यारे पहला स्टेप ऊपर होईए त्यारे त्रीजा स्टेपनी विचारणा पण समांतर धोरणे चालू करता होईए छीए एटले स्मीमेर हॉस्पिटलनुं पण सेच्युरेशन आवी जाय अथवा तो नॉन कोविड माटे जे अनामत बेड राखवानी जरूर होय ते राखवानी जरूर होय त्यारे आपणे त्यां अर्बन हेल्थ सेंटर में अथवा तो मस्कती के स्मीमेर हॉस्पिटल में जे पेशंट आव्या होय ए पेशंट ने प्राइवेट हॉस्पिटल में पण दाखल करीने एने ट्रीटमेंट उपलब्ध थाय एना माटे म्युनिसिपल कॉर्पोरेशन ने व्यवस्था करी छे। हालना तबक्के 37 જેટલી હોસ્પિટલો સાથે એમઓયુ કરી લીધા છે અને 2000 થી વધારે બેડ એના માટે ઉપલબ્ધ છે। આવા પેશન્ટને અર્બન હેલ્થ સેન્ટર ઉપર કે સીએચસી પર જે આવ્યું હોય અને એને પ્રાઇવેટ હોસ્પિટલમાં જો દાખલ કરવાની સ્થિતિ હોય તો એ હોસ્પિટલ જે નિયત કરવામાં આવી છે ત્યાં દાખલ કરશે અને એનો ખર્ચ કોર્પોરેશન અને રાજ્ય સરકાર ભોગવશે। માત્ર જનરલ વોર્ડમાં જેને દાખલ કરવામાં આવ્યા છે તેવા પેશન્ટનો એ સિવાય જનરલ વોર્ડમાં પણ કોઈ પેશન્ટ ડાયરેક્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયો હશે તો એ પેશન્ટ બેર કરશે અને જનરલ વોર્ડ કરતા ઉપરની કેટેગરી હશે। કોઈને એવું લાગે કે મારે એક્ઝિક્યુટિવ કે શૂટ રૂમમાં સીધું જ દાખલ થવું છે અને એ એફર્ટ કરશે તો એને એફર્ટ કરવાનું રહેશે। પણ પ્રાઇવેટ હોસ્પિટલના જનરલ વોર્ડમાં પછી એને વેન્ટિલેટરની જરૂર હોય એને ઓક્સિજનની જરૂર હોય એ સહિત એ જનરલ કેટેગરીમાં દાખલ થશે તો તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન એ એફર્ટ કરશે। અને પ્રાઇવેટ હોસ્પિટલનો એસએમસી કોટા કયો છે એટલે હાલ તરત આવી 2000 બેડ ઉપલબ્ધ છે અને તબક્કાવાર જેમ જેમ જરૂર પડે તેમ આપણે ક્રમશઃ 5000 થી વધારે બેડ જરૂર પડે તો ઉપલબ્ધ કરવા માટેની તમામ તૈયારીઓ આપણે અત્યારે પણ કરી છે। સાથે સાથે આ હોસ્પિટલોની જે એમઓયુ કરેલી બેડ છે ધારો કે 2018 જેટલી બેડ અત્યારે એમઓયુ કરી છે કોઈક કારણોસર એ હોસ્પિટલમાં આપણે ઈચ્છીએ કે પેશન્ટને દાખલ કરવાની જરૂર જ ન પડે એટલા પેશન્ટ જ ન આવે તો પણ એ બેડ એ હોસ્પિટલોએ ખાલી રાખવાની અનામત રાખવાની આના માટે અને એ ખાલી રખેલી બેડનું પણ નિયત કરેલ જે કંઈ ચાર્જ છે એ કોર્પોરેશન એને તે દરમિયાન પે કરશે એટલે ખાલી રાખવાના કારણે એ લોકોને પણ બીજી કોઈ મુશ્કેલી ન થાય અને કોર્પોરેશન પણ એને આપણે જે રીતે બુક કરાવી અને બુકિંગનું જે આપ્યું હોય એ પ્રકારની રકમ એને દિવસ પ્રમાણે ગણીને આપણે ચૂકવવા માટે તૈયાર છીએ જેથી કરીને એ બેડ માત્ર આ COVID-19 ના પેશન્ટ માટે ડેડિકેટેડ એના માટે પૂરેપૂરી રીતે ઉપલબ્ધ રહે અવેલેબલ રહે એટલા માટે આ વ્યવસ્થા પણ આપણે કરી છે। સાથે સાથે ક્યારેક કોઈક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય એનો રિપોર્ટ પણ પોઝિટિવ આવે પણ કોરોનાના અલગ અલગ સ્ટેજ હોય છે। કેટલાક કોરોના પોઝિટિવ પેશન્ટ પણ જ્યાં સુધી એ સંક્રમણમાંથી મુક્ત થાય ત્યાં સુધી એને એક પણ સિમ્પટમ જોવા ન મળે એ સિમ્પટોમેટિક પેશન્ટ હોય છેક સુધી એને કશું જ ન હોય એવા પણ પેશન્ટ હોય છે। કેટલાક પેશન્ટને માઇલ્ડ સિમ્પટમ હોય માત્ર ડ્રાય ક્રફિંગ કે એવું કંઈક થતું હોય કે બોડી એક થતું હોય।
तो सूरत महानगरपालिका द्वारा पत्रकार परिषद संबोधवामां आवी जेमां कोरोनाना केसीस जे सूरतमां वधी रह्या छे ते मामले प्रकाश पाडवामां आव्यो। व्यवस्था जे प्रकारे गोठववामां आवी छे तेनी वात करी छे। आपने जणावी दीए कि अमदावाद बाद सूरतनो नंबर छे ज्यां कोरोना केसीस वधारे छे, त्यारे हवे सूरतनुं महानगरपालिका तंत्र पण हरकतमां आव्यु छे। प्राइवेट होस्पिटलमां रिझर्व बेड रहेशे। मेयर द्वारा माहिती आपवामां आवी छे होस्पिटलने खाली बेडनो चार्ज पण मनपा वसूलशे। तो साथ ही सूरत मनपाए 37 जेटली होस्पिटलों साथे एमओयू कर्या होवानी वात पण मेयरे करी। कीधा एवा स्टेज मां घणी वखत मानसिक रीते पेशेंट होस्पिटलाइजेशन थी डरतू होय छे अने एने डे टु डे रूटीन मां जे कोई एटेंड करतू होय छे एनी साथे कम्फर्टेबल नथी होतू। एटले सूरत शहर मां केर एट होम, कोरोना केर एट होम ए प्रकारनी पण व्यवस्था आपणे करी रह्या छीए। जो ए पेशंट पोते पोताना घरे आइसोलेशन नी बन्ने प्रकारे आइसोलेशन पोतानुं पण अने पोताना परिवारना जे अन्य सभ्यो छे एने वडीलो होय बाळको होय ए लोकोनी वच्चे आइसोलेशन थई शके एवी जो एना घरे व्यवस्था होय एनी केर लेवा माटे फेमिली नू एक मेंबर केर टेकर तरीके अवेलेबल होय अने डे टू डे जे एना प्रोटोकॉल छे ए मुजब एने मॉनिटर करवा माटे कोई डॉक्टर नी सेवा ए पोते पोताना फेमिली फिजिशियन होय के एना फिजिशियन होय एनी सेवा जो उपलब्ध करावी शके तो आपणे एने होम बेस्ड ट्रीटमेंट माटे पण एलाउ करीशुं। अत्यारे पण करी रह्या छीए। 80 જેટલા માણસો છે કે જે પોઝિટિવ છે અને પોતાને જે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે આ નેટવર્ક વધારે વ્યાપક બનાવીને વધારે અસરકારક બનાવીને આપણે લોકોમાં ખોટી દહેશત ન ફેલાય, પેનિક ન થાય અને પોતે જે કંઈ થેરાપ્યુટિક અને અન્ય રીતની ટ્રીટમેન્ટ એને ઉપલબ્ધ કરવાની છે એના ઘરે થઈ શકે, આઇસોલેશન સાથે થઈ શકે અને તમામ પ્રોટોકોલ એની ટ્રીટમેન્ટના છે એ ફોલો કરવાની એશ્યોરન્સ થાય તો એ પણ આપણે એના માટે લોકોને ઇન્સ્પાયર કરશું અને એનું રજિસ્ટ્રેશન મોનિટરિંગ વગેરે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કંઈ હેડ છે એની નીચે